મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો કેમ છો બધા મજામાં તમારા ધોરણ 7 ની અંદર ગણિત વિષય ગણિતમાં મિત્રો આપણે 10મો ચેપ્ટર એની અંદર 10.4 ચાલુ કરીએ છીએ 10.3 ના ત્રિકોણની રચના આપણે કરી જોઈ કાશે કાટકોણ ત્રિકોણ ગુરુકોણ ત્રિકોણ અને લઘુકોણ ત્રિકોણ આ ત્રણેય ત્રિકોણની રચના આપણે કરેલી છે હવે ખૂણા અને બાજુના ભાગો પરથી ત્રિકોણની રચના કરવાની છે તો સ્વાધ્યાય 10.4 દાખલા નંબર 1 પહેલી રકમ વાંચીએ માપખૂણો a બરાબર 60 ડિગ્રી 60 અંશનો a ખૂણો છે b ખૂણો 30 અંશ છે અને AB બરાબર 5.8 સેન્ટીમીટર આવો હોય તેવો ત્રિકોણ ABC રચો તો મિત્રો નોર્મલી આપણે ખૂણો દોરવો હોય તો કઈ રીતના દોરીએ છીએ કાટખૂણાની મદદથી આ કાટખૂણો છે એમાં જો 60 નો ખૂણો અને 90 નો ખૂણો તો કાટખૂણો આવો હોય પછી 60 નો ખૂણો વચ્ચે તો 30 ઓછો એટલે આશરે આવો હોય 30 નો ખૂણો આ રીતના હોય તો આપણને ખૂણા રચતા તો આવડે છે કાટખૂણાની મદદથી પણ ચાપ મારીને દોરવાના છે તો એ રચના કરવાની છે ચાલો શરૂઆત કરીએ પહેલી રચનાનો મુદ્દા પહેલો મુદ્દો 5.8 સેન્ટીમીટર લંબાઈનો રેખાખંડ AB દોરો 5.8 સેન્ટીમીટર લંબાઈનો AB રેખાખંડ દોરો કઈ રીતે દોરવાનું એ ખબર છે A અને B A ને કેન્દ્રમાં રાખી 5.8 સેન્ટીમીટર માપ લઈ ચાપ મારવાની અને ત્યાં નામ આપવાનું B બરાબર પછી તમે અહીંયા કિરણ રાખો કે ના રાખો હવે 60 નો ખૂણો રચવાનો અને 30 નો ખૂણો રચવાનો પરિકરની મદદથી એબી રેખાખંડના બી બિંદુ પરિકરની મદદથી રેખાખંડ એબી ના કયા બિંદુએ બી બિંદુએ કયા બિંદુએ 60 ના માપનો ખૂણો બનાવતો બીએમ રચો 60 ડિગ્રીના ખૂણો બનાવતો કિરણ બીએમ રચવાનો છે કયો ખૂણો રચવાનો બીએમ રચવાનો છે બરાબર 60 નો ખૂણો રચતો હોય એવો બીએમ અહીંયા એ આ બીએમ કિરણ રચવાનો કારણ પછી તો બરાબર પછી ખૂણો એબી નો દ્વિભાજક રચતો BX રચો બરાબર ખૂણો MBA અથવા ABM MBA નો દ્વિભાજક ખૂણો MBA નો દ્વિભાજક રચતો કિરણ BS દોરો કયો કિરણ દોરવાનું છે BX જેથી માપ ખૂણો XBA 30 થાય XBA બરાબર 30 ડિગ્રી 30 અંશ થાય તો BM નો દ્વિભાજક રચવા માટે શું કરવાનું સૌથી પહેલા અનુકૂળ ચાપ લેવાની બરાબર પછી દ્વિભાજક રચવા માટે શું કરવાનું અનુકૂળ ચાપ લેવાની એના ત્રણ વિભાગ કરવાના બરાબર 1 2 અને 3 પછી આનો દ્વિભાજક રચવાનો સમજાણ આ બધાનો દ્વિભાજક રચવા માટે અનુકૂળ ચાપ લઈ ફરીથી એના બે ભાગ પાડવાના અને આ ચાપ છે એ 60 ખૂણાના બે વિભાગ કરશે અહીંયા x b એટલે આ ખૂણો 30 આ પણ 30 એટલે 30 નો ખૂણો આ ચાપમાંથી પસાર થાય ક્લિયર હવે પરિકરની મદદથી AB રેખાખંડના A બિંદુએ પરિકરની મદદથી રેખાખંડ AB ના કયા બિંદુએ એટલે B બિંદુએ હવે A બિંદુએ 60
કયો ખૂણો 60 ના મત નો ખૂણો બનાવતો એ અંદર છો કિરણ એ વાય રચવાનો છે 60 નો ખૂણો કઈ રીતે રચે અનુકૂળ ત્રિજ્યા લેવાની ફેસ ત્રિજ્યાની 1 2 અને 3 ચાર બરાબરની આમાંથી જે પસાર થાય આ ચાપમાંથી એક ખૂણો છે એ 60 નો ખૂણો થાય અહીંયા એ વાય લખવાનો છે સમજાણ હવે bx અને ay ના છેદની તમે c કહો રેખા કિરણ bx અને કિરણ ay ના છેદબિંદુ ને શું કહેવામાં આવે છે c c કહેવાય છે તો આ બિંદુ છે એને આપણે c કહીશું સમજાણ તો અહીંયા એક ત્રિકોણ ABC છે એ માની લો ત્રિકોણ છે ત્રિકોણ ABC માની ત્રિકોણ છે ત્રિકોણ A B અને C માની ત્રિકોણ છે સમજાણી આ કે રચના બરોબર આખા કે રચના ખૂબ સરળ છે મિત્રો અને એ રચના છે એ એટલી બધી ખરેખર સરળ છે કે તમને આવડી છે અનુકૂળ ત્રિજ્યાને અહીંયાથી 1 4 અહીંયાથી તરફ લઈ અનુકૂળ ત્રિજ્યાને 1 4 અહીંયા 1 4 અહીંયા એ રીતે એનો વિભાજક રચવામાં આવે છે બરોબર અનુકૂળ ત્રિજ્યા એટલે 1 4 અનુકૂળ ત્રિજ્યા એટલે 2 4 અને આમાંથી પસાર થતો bx દોરવાનો હોય વિભાજકની રચના આપણે ખબર જ છે આ રીતે હોય તો અનુકૂળ ત્રિજ્યા લઈ 1 4 અહીંયા 1 4 અહીંયા બરાબર ચાલો તો આજનો હોમવર્ક છે તમારો સ્વાધ્યાય 10.4 નો પહેલો દાખલો રચના નંબર 10 સહિત વાક્યને લગતો બંનેમાં એક એકવાર ચાલો મળશો આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બધા મિત્રો ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ